પતિ પત્નીને કંકાશ અને જેને ડામવા માટે મહિલા પોલીસે શરૂ કરી છે હેલ્પલાઈન અને તેના કારણે જ હવે લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સમાજમાં તેનું પરિવર્તન દેખાશે. ઘર કંકાશના પરિણામો જે ઓછા આવશે તેવું હાલ લાગી રહ્યું છે. રુઝાનજીને સોનલબેન આપણી સાથે જોડાયા છે. રુઝાનબેન, આપણે પૂછવા માંગીશ કે જતું કરવાની ભાવના, હમણાં જ આપણે વાત કરી, અત્યારે એક મને ઉદાહરણ યાદ આવે છે. મારી એક મિત્ર હતી જેના લગ્ન થઈ ચૂક્યા હતા, પરંતુ તેના પતિની શંકા કે ના, તને તારો જે જૂનો મિત્ર છે તેની સાથે હજુ પણ અફેર છે, અને એ છોકરીને અત્યારે 5 મહિનાનો બાવો છે, અને છતાં પણ છૂટાછેડા દેવા સુધીની વાત પહોંચી ગઈ છે. પેલો છોકરો કોઈ પણ હિસાબે માનવા તૈયાર નથી. છોકરી કહે છે કે તારે પણ આવું તો હતું, પરંતુ હું જતું કરવા તૈયાર છું તો તું શા માટે નથી? જતું કરવાની ભાવના ઉપર પ્રશ્ન ઉભો થાય છે. રુઝાનબેન, સી, આજે જે જતું કરો યા જે કોમ્પ્રોમાઇઝ કરો, આપણે આપણા પરંપરાથી શું થયું છે કે આપણી બહેનોને દીકરીઓને નાનપણથી શીખવાડવા આવ્યું છે કોમ્પ્રોમાઇઝ કોમ્પ્રોમાઇઝ, જે છોકરાઓને નથી શીખવાડવા આવ્યું. હવે શું થયું, થિંગ્સ એવ ચેન્જ. એટલે હવે જે પહેલા આપણે વાત કરી કે ભણેલા છે, અવેરનેસ છે, જાગૃતિ છે, પોતાના રાઇટ્સ નું એ લોકોને જે ખબર છે, એટલે હવે મેં કહ્યું કે બહેનો તો એ લેવલ પર આવી ગયા, પણ ભાઈઓ હજી એ લેવલ મેન્ટેન નથી કરી શકતા. એ લોકોને તો માઇન્ડસેટમાં એ જોઈ છે, જે પહેલા બી વાત કરી કે એ લોકો પોતે તો ભયો, ફ્રેન્કલી સ્પીકિંગ, આમ ભલે આપણે કહીએ કે બહેનો ઇનસિક્યોર હોય છે, પણ એમથી વધારે ભાઈઓ ઇનસિક્યોર પોતાની વાઇફ માટે હોય છે કે એનું એનું કોઈ બીજું રિલેશન છે યા હતું, જાણે કે એમનું બી હતું, પણ હી ડિન્ટ કેર ફોર ઇટ. એટલે પેલું કહેવાય છે ને, એક એક સ્ટોરી છે કે પેલા લોટો હોય, લોટો ખંકાળે, વડાવર એવું કે તો છોકરો લોટો ખંકાળે કરે, લીલા બીજા કરે, તો એવું બધું હોય છે. એટલે આ માઇન્ડસેટ, એટલે એકચ્યુઅલી આ જે આખું થઈ રહ્યું છે એ જયારે બહેનોની લેવલ વધી ગઈ છે, એટલે મારે રિક્વેસ્ટ છે બધી એનજીઓઝ ને કે આપણે છોકરાઓના માઇન્ડસેટ ની વાત કરીએ છીએ, જે આપણે બીજા રેપ કેસીસ ને એમાં બી કહીએ છીએ, કે જે આપણે છોકરાઓનું માઇન્ડસેટ બદલવાનું છે એ બહુ મીન્સ ઇટ ઇઝ લોંગ ઓવરડ્યુ. એટલે આપણે એના માટે હવે એનજીઓ ચલાવો અને એની ટ્રાય કોશિશ ચાલુ કરો, અધરવાઇઝ આ ટોટલી ઇમ્બેલેન્સ થશે, અને જયારે આ ઇમ્બેલેન્સ થશે તો ઉલટા વધારે ડિવોર્સિસ થશે, વિચ ઇઝ વેરી અનહેલ્ધી ફોર ધ સોસાયટી. એટલે આઈ થિંક હવે આ કરવાની જરૂર છે. સોલ્યુશન ક્યાંક ઘણી વખત એવું પણ બનતું હોય છે કે બંને પક્ષ તરફથી અપેક્ષાઓ વધારે હોય છે કે આણે મારા માટે આમ કેમ ના કર્યું, આણે મારા માટે આમ કેમ ના કર્યું, આ તો આવું કરી જ ના શકે. આવી અપેક્ષાઓ ક્યાંક ક્યાંક ઝઘડાનું અને છૂટાછેડાનું કારણ બનતી હોય છે. અપેક્ષા પણ બનતી હોય છે, અને એનું કારણ કે વાઇફ પાસેથી વધારે જયારે પણ હોય ને તો અપેક્ષા એમની પાસે જ રાખવાની. સવારે ઉઠો, મોર્નિંગમાં કામ કરો, બાળકને મોકલો, મને ટિફિન આપો, બાળકનું જુઓ, જોબે જાઓ, સાંજેથી જોબે આવો, સાસુ સસરાનું કરો, બધું કરો. એટલે મશીન, ટાઈમ મશીનની જેમ કામ કરવાનું એ લેડીઝને કામ કરવાનું, છતાં બી મેળા બી એને બાંધવાના, મેન્ટલી ટોર્ચર પણ એમને કરવાનું. હસબન્ડને ખાલી જે જોબ હોય એને 8 કલાક જોબ કરીને ઘરે એને ખાવા રેડી મળી જાય, બધું મળી જાય. પણ જો વહુ લેડીઝ હોય તેની વાઇફને એમ પણ નહીં પૂછવામાં કે તને આજે તાવ છે કે તને દવાખાને લઈ જાય. ઇવન હસબન્ડ્સ આર સો સેલ્ફિશ, કઈ ફેમિલીઝમાં જોયું છે કે એની મેડિકલ કેર પણ નથી લેતા હોતા. છોકરાની રિસ્પોન્સિબિલિટી ટોટલ વાઇફ પર હોય છે, એને ભણાવવાનું, એની એક્ઝામ્સનું. અગર છોકરા એક્ઝામ્સમાં સારું નથી કરતા તો એવું કહેવામાં આવે છે કે તું તો ધ્યાન નથી રાખતી, પણ એ આટલું 12 કલાક કે 8 કલાક નોકરી કરે છે, ઘરનું ધ્યાન આપે છે, એની કોઈ રિસ્પેક્ટ નથી હોતી. જે રુઝાન મેં કીધું ને કે જે રિસ્પેક્ટ જરૂરી છે, જરૂરી છે, અને મેન્ટલી ખરેખર બહુ ટોર્ચરિંગ છે લેડીઝને. અને લેડીઝ હવે એજ્યુકેટેડ થઈ છે, એમના રાઇટ્સ એમને ખબર પડી છે, અને આઈ એમ રીલી સોરી ટુ સે કે આ ફેમિલીને સૂટ નથી, પણ ઘણી છોકરીઓ એટલી તંગ આવી જાય છે કે ડિવોર્સ લઈને લાઈફ ટાઈમ એકલી રહેવા માંગે છે. એટલો બધો ત્રાસ એમને ગુજાર્યો છે કે નવી લાઈફ માટે કે નવા પાર્ટનર માટે એ મેન્ટલી વર્ષો સુધી થઈ શકતી નથી. રુઝાનબેન, આપણે આટલા સમયથી જે ચર્ચા કરી રહ્યા છીએ, ઘર કંકાશ જે રીતે વધતો જ રહ્યો છે, લગ્ન જીવનમાં નકારાત્મકતા જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક હવે લાગી રહ્યું છે કે આ બાબતની પુરુષોમાં જાગૃતતા લાવવાની જરૂર છે. જે રીતે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, દરેક બાબતે પુરુષ જાગૃતિ અભિયાન શરૂ કરવું જોઈએ, શું લાગી રહ્યું છે? આપણે જે પોલીસ તો આમાં જાગૃતિ કરી શકે તો સારું છે, પણ સૌથી પહેલા એઝ કે આપણે ધીસ ઇઝ અ સોસાયટી ચેન્જ, જે બેઝિક ગ્રાઉન્ડ લેવલથી લેવો પડશે. અને એટલે મેં કહ્યું કે જે એનજીઓ છે આપણે એ લોકો માધ્યમથી યુ નો આજે પુરુષોની સભા કરો, એમાં આ બધા પોઈન્ટ લો. કારણ કે જે હું પેલો ડાયલોગ કહેવા માંગતી હતી, મને યાદ આવ્યો કે છોકરો તો તાંબાનો લોટો હોય એટલે સાફ થઈ જાય, ત્યારે મારે એવું કહ્યું કે છોકરી તો સોનાનો લોટો, એને તો ધોવાની જરૂર ના પડે, પણ આ કોઈ અત્યારે એક્સેપ્ટ નથી કરતું, પેલો તાંબો જ એક્સેપ્ટ ચાલી રહ્યું છે. એટલે જે છોકરાઓની જે માઇન્ડસેટ ને મેટ ટુ મેક દેમ હેપી, આપણે અત્યારે કોઈ પાછો સ્ત્રી પુરુષને ઝઘડા નથી કરવા, પણ આપણે જે એ લોકોને હેપી માટે, એ લોકોને એક ફુલફિલ્ડ સક્સેસફુલ લાઈફ માટે છોકરાઓને અત્યારે આની બહુ જરૂર છે. અને એ આવશે ફ્રોમ ધ બોટમ લેવલ, એટલે બચપનથી આ કરવું પડશે. અને અગર આ ધીરે ધીરે બી આપણે ચાલુ કરશું, તે કારણે હાલ તો પોલીસનું જે કાર્ય છે તે ખરેખર સરાહનીય છે. રુઝાનબેન, સોનલબેન, આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો લગ્ન જીવનમાં જે રીતે નકારાત્મકતા વધી રહી છે, તેમાં દુઃખી દંપતીઓને એક કરવાનું બીડું જે ઝડપ્યું છે પોલીસ દ્વારા, તે ખરેખર સરાહનીય છે. તમારી વિશેષ રજૂઆત અંતર્ગત અત્યારે બસ આટલું જ.